हालो नीट अने जेड बली एम यूनिट 11 पहली मेथड आपेली है विद्युत स्थितिमान बराबर। विद्युत स्थितिमान ने लगता एमसीक्यू आ मेथड में आप सोल्व करने जे पण वस्तु की जरूर पड़ से नोंधना स्वरूप में मैं तमने आगळ करावेली है बराबर। तेनो उपयोग करीने आजे आपणे विद्युत स्थितिमान मेथड छे एनो आपणे जे लीथो आपेलो छे एमां 34मा क्रमना एमसीक्यू नो सोल्यूशन करशुं। जो कैपिटल आर त्रिज्या धरावता समान रीते धन विद्युत भारित अवाहक गोड़ो बराबर एटले अवाहक गोड़ा विद्युत स्थितिमान सूत्र की जरूर पड़ से एनी सपाटी पर विद्युत स्थितिमान वी जीरो है। आ गोड़ा माटे 3V0/2 5V0/4 3V0/4 और V0/4 स्थितिमान R1 R2 R3 और R4 अंतरे मड़े तो बराबर। आ बधाई विद्युत स्थितिमान तमने आपेला है कि तमने केटला अंतरे मळशे R1 अंतरे छे केन्द्रथी R1 अंतरे विद्युत स्थितिमान 3V0 ना छेदमां 2 मळशे। पछी केन्द्रथी R2 अंतरे विद्युत स्थितिमान 5V0 ना छेदमां 4 मळशे। पछी R3 अंतरे 3V0 ना छेदमां 4 मळशे अने R4 अंतरे V0/4 मळशे। तो नीचेना चार विकल्पमांथी क्यों विकल्प आवशे एमां R1 R2 R3 R4 <R4> छे એટલે એનો મતલબ એમ કે ગોળીય કવચની ત્રિજ્યા કરતાં આ ચારે ચાર અંતર નાના છે એટલે અંદરના બિંદુની વાત કરે છે બરાબર। અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની વાત આવે છે આમાં। તો ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો હશે જો આ એમસીક્યુ તમારે સોલ્વ કરવો હોય તો સોલ્યુશન કઈ રીતના કરશું આપણે ફરીથી જોઈ લઈએ। રકમ આર ત્રિજ્યા ધરાવતા સમાન રીતે ધન વિદ્યુત ભારિત અવાહક ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન V0 આપેલું છે। આ ગોળા માટે 3V0/2 5V0/4 3V0/4 અને V0/4 એ સ્થિતિમાન R1 R2 R3 R4 અંતરે મળે તો ખાલી જગ્યા નીચે ચાર વિકલ્પ આપ્યા છે આમાંથી કયો સાચો વિકલ્પ હશે। તો આ એમસીક્યુ મારે સોલ્વ કરવું તો મારે સોલ્વ કઈ રીતના કરવું તો જુઓજી આ એમસીક્યુની અંદર તમારે મેળવવું જોઈએ R1 પછી R2 પછી R3 અને R4 આ ચાર કિંમત તમે મેળવી લો તો ખબર પડી જાય આમાંથી કયો વિકલ્પ આવશે બરાબર। R1 મળી જાય પછી R2 R3 અને R4 આ વિકલ્પ ચેક કરો આ R2 મૂકી દેવાનું અહીંયા R4 મૂકી દેવાનું અહીંયા R3 મૂકી દેવાનું આ સાચું છે કે નહીં ચેક થઈ જાય અને આ ચેક થઈ જાય એના બધી જગ્યાએ જે કિંમત આપી છે કિંમત મૂકીને ચેક કરવાના છે વિકલ્પ કે કયો વિકલ્પ સાચો છે। ભાઈ વિકલ્પ ચેક કરવા માટે તમારે R1 R2 R3 અને R4 આ પાંચે પાંચ કિંમત તમારે પહેલાં મેળવવી જોઈએ। મેળવશો પછી ખબર પડશે કે આમાંથી સાચો વિકલ્પ કયો છે। ગણતરી કરીને આવું પરિણામ લઈ ન શકું લઈ આવી ન શકું તો આમાં કિંમત મૂકી દઉં ને R2 R4 R3 એટલે ખબર પડી જાય કે આ સાચું છે કે ખોટું છે બરાબર। દરેક વિકલ્પની અંદર કિંમત મૂકી દેવાની એટલે સાચું છે કે ખોટું છે તમને ખબર પડી જાય। પૈસા એ કિંમત મૂકવા માટે મારી પાસે કિંમત હોવી જરૂરી છે તો પહેલાં છે ને ચારે ચાર કિંમત મેળવી લઈએ। સૂત્ર એ તમને આમાં આપી દઉં કે અવાહક વિદ્યુત ભારિત ગોળો હોય તેના સૂત્ર હું તમને ક્લિયર કરાવી દઉં નોંધમાં મેં તમને કર્યું જ છે બરાબર છે। ધન વિદ્યુત ભાર આના ઉપર વિતરિત છે આની ત્રિજ્યા કેપિટલ આર હોય બરાબર। તો સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને વિદ્યુત ભાર માની લો કે કેપિટલ ક્યુ હોય તો સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવું હતું। પછી બહારના સ્મોલ આર અંતરે આવેલું બિંદુ હોય ને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQના છેદમાં સ્મોલ આર હતું અને અંદરનું બિંદુ હોય સ્મોલ આર અંતરે આવેલું તો અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું KQ છેદમાં 2R³ કૌંસમાં 3R² અને -r² આર એટલે આની ત્રિજ્યા ક્યુ એટલે એના ઉપરનો વિદ્યુત ભાર સ્મોલ આર એટલે કેન્દ્રથી અંતર બરાબર। તો અવાહક ગોળો હોય ને તો અંદરના બિંદુએ આ સૂત્ર પણ જો વાહક ગોળો હોય તો અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર જેટલું હોય એટલું લેવાનું એટલે KQના છેદમાં કેપિટલ આર। ખાલી અવાહક ગોળો અને વાહક ગોળો એની અંદર સૂત્રની અંદર ટૂંકમાં અંદરના બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે એ સૂત્રમાં ફેરફાર થાય। આપણે આગળ અત્યારે અવાહક ગોળો છે અને આ બધાએ અંદરના બિંદુએ કીધું છે એટલે આ સૂત્રનો ઉપયોગ થશે રેડી। એટલે આ અવાહક વિદ્યુત ભારિત ગોળો હોય તો એના માટે અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સપાટી ઉપર અને બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર આ નોંધની અંદર મેં તમને કરાવી દીધું પણ છતાં અહીંયા યાદ કરાવ્યું મેં તમને। હવે આપણે એમસીક્યુનું સોલ્યુશન કરીએ। મારે R1 R2 R3 R4 એ મેળવવાનું છે આ સૂત્ર યાદ રાખજો અંદરના બિંદુ માટે જ છે અત્યારે
जो आ गोड़ीय कवच, सॉरी अवाहक विद्युत भारित गोड़ो, आनी त्रिज्या है कैपिटल आर, बराबर एम विद्युत भार है अने विद्युत भार लई लो छु कैपिटल क्यू, तो सपाटी पर विद्युत स्थितिमान मने आप्युं छे केटलुं छे तो के वी जीरो, अने सूत्र अनुसार केटलो आवशे तो के क्यूना छेद में कैपिटल आर, सूत्र आटलू था। एटले सपाटी से विद्युत भारित अवाहक गोड़ो है, सपाटी पर विद्युत स्थितिमान तमने वी जीरो आपेलू है, वी जीरो एटले थाय केटलू तो के क्यूना छेद में कैपिटल आर। हवे मारे शुं करवानुं छे, पहेला आर वन अंतर ने विद्युत स्थितिमान मने आप्युं छे बराबर, आर वन मारे पहेला मेळवुं छे, तो जो आर वन तमारे मेळवो होय तो अहीं गणतरी करी ज नाखू बराबर। केन्द्र थी अंदरना भाग में आर वन अंतरे आवेलू बिंदु, अंदरनू बिंदु छे गोळानू, अने केन्द्र थी कैपिटल आर वन अंतरे आवेलू बिंदु छे, ने विद्युत स्थितिमान मारे मेळवानुं छे, ने आप्युं छे थ्री वी जीरो ना छेद में बे, एना उपरथी आर वन मळी जशे। हारो तो अंदरना बिंदु विद्युत स्थितिमाननुं सूत्र हतुं केटलुं, तो के क्यू छेद में टू आर क्यूब, अने काउंस में थ्री आर स्क्वेर अने माइनस स्मोल आर स्क्वेर। हाल आम किंमत मूकी दो, आ के क्यू आपेलू छे वी वन कही दऊं छू, छेद में बे आई नी त्रिज्या, त्रिज्या एटले कैपिटल आर ज छे अत्यारे, अहीं कैपिटल आर ज छे, अने केन्द्र थी अंतर केटलुं लेवानुं छे तो के आर वन, तो अहीं आवशे आर वन एनो स्क्वेर। आ किंमत तमारी पासे छे केटली छे, तो के थ्री वी जीरो अपोन टू बराबर आवशे के क्यू टू आर क्यूब अने थ्री आर स्क्वेर अने माइनस आर वन स्क्वेर, आ थ्री बाय टू वी जीरोनी किंमत छे तमारी पासे, के क्यूना छेद में आर, हलो आ बाजू के क्यूना छेद में टू आर क्यूब, काउंस में आवशे थ्री आर स्क्वेर माइनस आर वन स्क्वेर। हलो के क्यूना छेद में आर ए निकली जैसे, के निकली जैसे बे बाजू थी, क्यू निकली जैसे अने एक आर निकली जैसे, पछी आ बे निकली जैसे, तो अँ आर स्क्वेर हो आ बाजू लई लो, एटले आव्युं अँ थ्री आर स्क्वेर बराबर वध्यु थ्री आर स्क्वेर माइनस आर वन स्क्वेर, तो आर वन स्क्वेर बराबर आने आ बाजू लो प्लस, अने आ बाजू थ्री आर स्क्वेर माइनस थ्री आर स्क्वेर एट जीरो थी जाए। हालो आर वन की किंमत मिली शून्य बराबर, अँ लखी राखी दऊँ छू, आर वन बराबर मळे छे तमने आमा जीरो, एटले एनो मतलब एम के विकल्प आ बी तो नहीं ज आवे, का विकल्प ए आवो जोईए, का सी आवो जोईए, बेमांथी गमे एक विकल्प आवशे बराबर, आर वन की किंमत आपने जीरो मिली। हवे एवी ज रीतना हूँ आर टू मेळवू, हवे जो आर टू जोतो हो तमारे तो आर टू अंतरे विद्युत स्थितिमान मने केन्द्र थी अंदरना भाग में आर टू अंतरे आवेला बिंदुए विद्युत स्थितिमान मने फाइव वी जीरो अपन फोर आपेलू छे बराबर, तो विद्युत स्थितिमान मेळवो, आर टू अंतरे आवेला बिंदुए विद्युत स्थितिमान पर अंदर नुं बिंदु छे तो विद्युत स्थितिमान नुं सूत्र छे शुं, तो के वी बराबर के क्यू छेद में टू आर क्यूब, काउंस में थ्री आर स्क्वेर माइनस स्मोल आर स्क्वेर, आ केन्द्र थी अंतर छे। हलो आर टू अंतरे विद्युत स्थितिमान आप्युं छे केटलुं छे, अहीं मूकी दो फाइव वी जीरो बाय फोर, पछी अहीं के क्यू, पछी आ टू आर क्यूब, पछी आ थ्री आर स्क्वेर, त्रीजी तो एमनामां छे केन्द्र थी अंतर केटलुं लेवानुं छे तो के आर टू, हाल फाइव बाय फोर वी जीरोनी किंमत तमारे आगळ छे के क्यू बाय कैपिटल आर, आ के क्यू, आ टू आर क्यूब, आ थ्री आर स्क्वेर माइनस आर टू स्क्वेर। हालो के निकली जैसे, क्यू निकली जैसे अने एक आर निकली जैसे, तो वैध्यू मारी पासे आना बाजू लई लो, एटले फाइव आर स्क्वेर,
અહીંયા ચાર છે ને બે છે, બે બે કાઢી નાખો એટલે અહીંયા વધ્યું બે, બરાબર વધ્યું થ્રી આર સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર. હાલો આનું સાદુરૂપ આપશો અને આર ટુની કિંમત તમે મેળવશો એટલે 0.709 અને કેપિટલ આર આટલું આવશે, બરાબર લખી નાખું છું. આર ટુ 0.709 અને રેડી. હવે આર થ્રી મેળવવું જોશે, હવે આર થ્રી અંતરે વિદ્યુત સ્થિતિમાન તમને આપ્યું છે 3V0/4, એના ઉપરથી આર થ્રી મળશે. તો અંદરનું બિંદુ જ છે એટલે વી બરાબર સૂત્ર છે કે ક્યુ છેદમાં 2R³ અને કૌંસમાં 3R² માઇનસ આર સ્ક્વેર. હાલો કેટલું વિદ્યુત સ્થિતિમાન છે આર થ્રી અંતરે, એ મૂકી દો 3V0/4, પછી કે ક્યુ, પછી 2R³, 3R² અને અહીંયા આવશે આર થ્રી કેન્દ્રથી અંતર. આનું સાદુરૂપ આપી દઉં, સાદુરૂપ આપનું ડાયરેક્ટ લખી નાખું છું, વી ઝીરોની કિંમત આ મૂકી દો, છેદ ઉડાડીને આર થ્રીના સૂત્રનો કરતા બનાવશો એટલે 1.225R આટલું આવશે, બરાબર આર થ્રી આવશે 1.225 અને કેપિટલ આર. સેમ એવી જ રીતના, હવે મેળવતો નથી, સેમ એવી જ રીતના આર ફોર મેળવશો તો આર ફોર આવશે તમારી પાસે 1.58R, બરાબર બધી કિંમત મળી ગઈ. હવે ચેક કરી લઉં એમાંથી કયો જવાબ આવશે, એટલે પહેલાં જ નક્કી થઈ ગયું કે કા એ જવાબ આવશે ને કા સી જવાબ આવશે, તો આપણે ફાઇનલ નક્કી થઈ ગયું. તો ચેક કરી લો, આમાં આર ટુ અને આર ફોર માઇનસ આર થ્રી. હાલો આર ટુ કેટલું છે, તો કે 0.709 અને આર, બરાબર હવે આ મેળવી લો, આર ફોર માઇનસ આર થ્રી. હાલો આર ફોર કેટલું આપ્યું છે 1.58 અને આર, આર થ્રી એટલે કેટલું છે 1.225 અને આર. હાલો કેટલું થશે, તો કે 5, 5, 3 અને 0 આટલું થાય. તો જુઓજી આર ટુની કિંમત છે, આર ટુની કિંમત આ બેની બાદ બાકી કરતાં કેવી મળે છે, તો કે મોટી છે જ, બરાબર. એટલે એનો મતલબ એમ કે તમારો જવાબ કયો આવશે, તો કે એ જવાબ આવશે. આ પ્રકારે એમસીક્યુ સોલ્વ કરવું જોઈએ, આ બધી કિંમત મેળવીને પછી વિકલ્પ ચેક કરવો જોઈએ કયો વિકલ્પ એમાંથી સાચો છે. હાલો અહીંયા 34માં